નમસ્કાર મિત્રો હું કેતન પટેલ આજે આપણે આ વિડીયો દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કોમ્પ્યુટરમાં પીડીએફ ફાઇલ કઈ રીતે બનાવશો અથવા તમે બનાવેલ વર્ડ ડોક્યુમેન્ટને પીડીએફમાં કઈ રીતે ફેરવશો તો આ વિડીયો દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલાં સ્ટાર્ટ મેનુમાં જઈને માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ખોલો અથવા તમે બન એક કોઈક ફાઇલ ઓલરેડી બનાવી જ હોય તો તમે તેને ખોલો હું અહીં મારી ફાઇલ ખોલું છું કમાલના કલામ વિશેની મેં એક ફાઇલ બનાવી છે હવે આ ફાઇલને આપણે પીડીએફમાં કન્વર્ટ કરવા માટે ઉપર ઓફિસ બટન આપ્યું છે તેમાં જઈને સેવ નથી આપવાનું આપણે એને સેવ એઝ આપીએ છીએ સેવ તો આપણે કરેલું જ છે સેવ એઝ કરીએ હવે સૌથી પહેલાં આ ફાઇલની આપણે લોકેશન સિલેક્ટ કરીએ તો મારે આ ફાઇલ ડેસ્કટોપ પર સેવ કરવી છે તેથી હું સૌથી પહેલાં ડેસ્કટોપ સિલેક્ટ કરું છું જેથી કરીને ફાઇલ ડેસ્કટોપ પર સેવ થશે હવે આ ફાઇલનું જે નામ આપણે આપવું હોય તે તમે ફાઇલ નેમની અંદર આપી શકો અને સૌથી મહત્ત્વનું સેવ એઝ ટાઈપમાં આપણે પીડીએફ સિલેક્ટ કરવાનું છે નીચે ઓથર ટેગ અને ટાઇટલમાં તમે જે સુધારા વધારા કરવા હોય એ કરી શકો છો ફોર એક્ઝામ્પલ હું હમણાં ઓથરમાં મારું નામ ટાઈપ કરી દઉં છું કેતન પટેલ ફોર એક્ઝામ્પલ અને તમે બીજું પણ કંઈ માહિતી ચેન્જ કરવા માંગતા હોય તો ચેન્જ કરી શકો છો તેમાં કંઈ જ વાંધો આવશે નહીં હવે આપણે આ ફાઇલને સેવ કરીશું આ હું સેવ કરું છું એટલે આ ફાઇલમાં થોડી પ્રોસેસ થશે અને એ ફાઇલ પીડીએફમાં કન્વર્ટ થશે અને તમારા કોમ્પ્યુટરમાં જે સોફ્ટવેર હશે પીડીએફ રીડર માટેનો તેમાં એ ફાઇલ ડાયરેક્ટ સીધે સીધી ખુલી જશે મારામાં એડોબ રીડર નામનો સોફ્ટવેર છે તેમાં આ ફાઇલ ખુલે છે મોટેભાગે બધાના કોમ્પ્યુટરમાં એડોબ રીડર સોફ્ટવેર હોય જ છે તો થોડી પ્રોસેસ થશે અને આ ફાઇલ પીડીએફમાં કન્વર્ટ થઈને તમારી સામે ખોલી જશે હવે આ બધું બંધ કરીએ અને આપણે તમે ડેસ્કટોપ પર જોઈ શકો છો કે ડેસ્કટોપ ઉપર જ્યાં આપણે આ ફાઇલ સેવ કરી હતી ત્યાં ઓલરેડી અબ્દુલ કલામની પીડીએફ ફાઇલ આવી જ ગઈ છે એને પાછું ચેક કરવા માટે ડબલ ક્લિક કરીને ફાઇલ ખોલીને એક વખત ચેક કરી લઈએ આ ફાઇલ ફરીથી એડોબ રીડરના સોફ્ટવેરમાં ખુલી જાય છે ફાઇલ તમે ઉપર નીચે કરીને જોઈ પણ શકો છો જેથી કરીને વ્યવસ્થિત ફાઇલ છે કે કેમ એ ચેક થઈ જાય એડોપ્રિડર મોસ્ટ પોપ્યુલર સોફ્ટવેર છે આ રીતે તમે વર્ડ એક્સેલ કે પાવર પોઈન્ટમાં બનાવેલ કોઈપણ ફાઇલને પીડીએફમાં કન્વર્ટ કરી શકો છો